देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै नमस्तस्यै नमो नमः। या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै नमस्तस्यै नमो नमः। या देवी सर्वभूतेषु नीरारूपेण संस्थिता नमस्तस्यै नमस्तस्यै नमो। पूज्य माँ भगवती, पूज्य श्री अरविंद, अमारा सावित्री मिशनना मारी साथे पधारेल सूत्रधार आदरणीय श्री वसंत भाई अने एमनी साथे आवेला अमारा सावित्री मिशनना तमाम प्रमुख श्री ट्रस्टी मंडलना तमाम आदरणीय सभ्यश्रीओ, बधीज कॉलेजना आचार्यश्रीओ, प्राध्यापक मित्रों, प्राध्यापिका बहनों अने आप सर्वे जे भारतनी आवती काल छे एवी नारी शक्तिना तमाम श्रेष्ठ माताजीना पसंदगी पामेला नारी स्वरूपो, आप मात्र विद्यार्थी नहीं आ संकुलना, आ સંકુલમાં આવતા મને જે પહેલો અનુભવ થયો આજે તે એ થયો કે ખરેખર આટલી મોટી સંખ્યામાં આ નાના સરખા શહેરમાં આટલી બહેનો ભણે છે અને તે વિવિધ ફેકલ્ટીઓમાં ભણે છે. આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં અંગ્રેજી જેવા વિષયની અંદર આ ઊંડાણના ગામની અંદર 60-70 બહેનો એ અંગ્રેજી સાહિત્યનો અભ્યાસ કરે છે. મારો વિષય છે માટે મને આનંદ થયો એમ નહીં, પણ આજે આપણા ધર્મશાસ્ત્રોમાં સંસ્કૃતનું જે સ્થાન છે એ આવતીકાલના જગતમાં અંગ્રેજીનું સ્થાન બનવાનું. અંગ્રેજી ભાષાએ આપણને ગુલામ નથી બનાવ્યા બહેનો, પશ્ચિમની સંસ્કૃતિના કુસંસ્કારે આપણને ગુલામ બનાવ્યા. અંગ્રેજી ભાષા એ સંસ્કૃત ભાષા પછી બીજા ક્રમની સમૃદ્ધ ભાષા છે જગતમાં, અને એનું જ્ઞાન મેળવવા થકી આપણી પાસે જગતનો જ્ઞાનનો ખજાનો ખુલ્લો થઈ શકે એવી માસ્ટર કી ઇંગ્લિશ લિટરેચરમાં રહી છે. જો મેં અંગ્રેજી ભાષાના વિદ્યાર્થી તરીકે ઇંગ્લિશ ભણવાને માટેનો પ્રયાસ ન કર્યો હોત તો કદાચ હું 10 જન્મો પછી પણ મહર્ષિ અરવિંદના આ સાવિત્રીને સમજી ન શક્યો હોત. આજે દુનિયાની બધી યુનિવર્સિટીમાં, મોટાભાગની યુનિવર્સિટીમાં મેં મહર્ષિ અરવિંદની વાતો મૂકી છે અને તે એક્સક્લુઝિવલી સાવિત્રીના માધ્યમથી. અને આજે આપના શહેરમાં પણ સાવિત્રીને આવતીકાલના ભાગવત તરીકે જ્યારે રજૂ કરવાનો મને અવસર મળ્યો ત્યારે જેટલા પણ આપના વડીલજનો, યુવાનો એ સાંભળે છે એ બધાને આપણું ધર્મશાસ્ત્ર, આપણું ભાગવત, આપણી ગીતા એ વધારે સારી રીતે સમજાય છે. તો ભારતનો આધ્યાત્મિક ખજાનો એ એટલો બધો સંપન્ન, વૈજ્ઞાનિકતાનું પરિમાણ ધરાવતો પ્રકાશનો પુંજ છે કે જે આવતીકાલે જગતને, ભારતને વિશ્વગુરુ બનાવવા માટે બહુ મોટી સંપત્તિ બની જશે. જ્ઞાન
શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણે કહ્યું, નહીં જ્ઞાનેન સદૃશમ પવિત્રમ ઇહ વિદ્યતે, જગતમાં જ્ઞાન કરતા કોઈ વસ્તુ પવિત્ર નથી. રાજા તો પોતાના દેશમાં જ પૂજાય છે, વિદ્વાન સર્વત્ર પૂજે છે. જેની પાસે જ્ઞાનનો ભંડાર છે એ જગતભરમાં પૂજાય છે. જગતની માનવ જાત એ જ્ઞાનને માટે ખૂબ લાલાતીત હોય છે. બેનો, આવા નાના શહેરમાં આટલી સારી કોલેજ, આટલું સરસ વાતાવરણ અને આટલું સારું ટ્રસ્ટી મંડળ કે જેણે મહિલા કોલેજ એક્સક્લુઝિવલી બનાવી, મેં આપના પ્રિન્સિપાલ સાહેબને ખાસ વિનંતી કરી છે, તમે એવું ભણીને એવી રેન્ક લાવવાની કોશિશ કરજો કે જેથી આવતીકાલે અમારા વસંતભાઈના નેતૃત્વ નીચે આ ટ્રસ્ટી મંડળ આને મહિલા યુનિવર્સિટી બનાવે. જમીન છે, પૈસા છે, પ્રોપર્ટી છે, ડેડિકેટેડ સ્ટાફ છે. અત્યારે જે શાંતિથી એક ચિત્તે આપ આ સ્વીકારવાની કોશિશ કરી રહ્યા છો એ બતાવે છે કે આવતીકાલ તમારી ખૂબ ઉજળી છે. અને બેને કહ્યું તે પ્રમાણે શ્રી અરવિંદ બરોડામાં બંગાળના ભાગલાની મૂવમેન્ટ કરવાને માટે બંગાળ ગયા અને ત્યાર પછી પધાર્યા, ત્યારે 31 ડિસેમ્બર 1907 દિવસ હતો અને 1 જાન્યુઆરી, 2 જાન્યુઆરી અને 3 જાન્યુઆરી, 4 જાન્યુઆરીનો અડધો દિવસ, એ 3.5 દિવસની અંદર વિષ્ણુ ભાસ્કર લેલે સાહેબ સાથે શ્રી અરવિંદની પહેલી મુલાકાત થઈ. એ મહારાષ્ટ્રીયન સંત હતા જેને ગિરનાર પર્વત ઉપર દત્તાત્રેયની ટૂંક છે, એ દત્તાત્રેયની ટૂંક ઉપર 22 વર્ષ સાધના કર્યા પછી જે અનુભવ થયો અને બાળ દત્તાત્રેયનો સાક્ષાત્કાર થયો એ વિષ્ણુ ભાસ્કર લેલે સાહેબે 1 જાન્યુઆરી, 2 જાન્યુઆરી અને 3 જાન્યુઆરી, 4 જાન્યુઆરીનો અડધો દિવસ, એમ 3.5 દિવસની અંદર પોતાના 22 વર્ષનો અનુભવ એ મહર્ષિ અરવિંદને કરાવ્યો. અને ત્યાંથી શ્રી અરવિંદને ટર્નિંગ પોઈન્ટ મળ્યું અને શ્રી અરવિંદ ત્યાર પછી ફરી વખત કલકત્તા ગયા અને કલકત્તાથી ભગવાન કૃષ્ણને મેળવીને કૃષ્ણનો સાક્ષાત્કાર કરીને પોંડિચેરી ગયા, જ્યાં એમણે 40 વર્ષ સાધના કરી. 13 વર્ષે આપણા ગુજરાતમાં રહ્યા, એ ગુજરાતનું સદભાગ્ય. બંગાળી હોવા છતાં એમને બંગાળી નહોતું આવડતું. 13 વર્ષ ગુજરાતમાં રહ્યા, તે દરમિયાન એમણે ગુજરાતી શીખી લીધું, તે છતાં પોતાની માતૃભાષા નહોતી આવડતી. એ માતૃભાષા એમણે પોંડિચેરી જઈને શીખી, પણ પશ્ચિમના જગતની 27 ભાષાની અંદર લેટિન અને ગ્રીક ભાષા સમેત એટલું ટ્રેમેન્ડસ પ્રભુત્વ એમણે પ્રાપ્ત કરેલું કે જે જ્ઞાન એમને મહર્ષિ બનાવી ગયું એટલું નહીં, આવતીકાલના ભગવાન બનાવી ગયું. ભગવાન કૃષ્ણ બ્રહ્માંડનો સ્વામી એ સામે ચાલીને શ્રી અરવિંદને મળવા આવે. બેનો, જ્ઞાન એ એવી વસ્તુ છે, એવી શક્તિ છે કે જે આપોઆપ ડિવિનિટીને પ્રગટ કરે, ભાગવત ચેતનાને પ્રગટ કરે. આવતીકાલનો યુગ આધ્યાત્મિક યુગ છે, આવતીકાલનો યુગ એ અમરત્વનો યુગ છે, આવતીકાલનો યુગ એ સાત્વિકતાનો યુગ છે. પ્રોફેસર હરાર, મેડમ બોરિસ્કા, જીમ ડિક્સન, આર્થર ક્લાર્ક અને નોસ્ટ્રાડેમસ જેવાએ 500 વર્ષ 700 વર્ષ પહેલાં આગાહી કરી છે કે જે દેશના 3 બાજુ પર દરિયો છે અને જેને માથે સ્નો કેપ્ડ આલ્પ્સ ઓફ એશિયા બિરાજમાન છે, એવો દેશ આવતીકાલે જગતગુરુ બની જશે. જ્ઞાન, વિજ્ઞાન અને આત્મવિજ્ઞાન એમાં એ દેશ એ દુનિયામાં સૌથી સમૃદ્ધ બની જશે. તમે દુનિયાનો નકશો જુઓ તો એ નકશામાં દેખાશે કે જેની 3 બાજુ ઉપર દરિયો છે અને માથા પર બરફની ટોપી પહેરેલો પહાડ છે, એવો જગતમાં એક જ દેશ છે,
અને તે આપણો ભારત. આ ભારતની સન્નારી બનવા માટે જઈ આવ્યા છો, આજે વિદ્યાર્થીની છું. તમારા માતા પિતાને હું ધન્યવાદ આપું કે આપને આ હાયર એજ્યુકેશનને માટે એમણે શ્રેષ્ઠ સમયે શ્રેષ્ઠ મોકો આપ્યો છે. પરીક્ષાનું સર્ટિફિકેટ આવે ને વાઇસ ચાન્સેલરની સહીથી તમને ડિગ્રી મળી જાય, ગ્રેજ્યુએશનની, પોસ્ટ ગ્રેજ્યુએશનની કે ડોક્ટરેટ પીએચડીની, એ અગત્યનું નથી. અગત્યનું છે ડિગ્રીને માટેની પાત્ર માનસિકતા, એ ડિગ્રીને અનુરૂપ આપણી ઇન્ટેલેક્ચ્યુઅલ હાઈટ, એ ડિગ્રીને અનુરૂપ આપણું દૈવત, અને એ ડિગ્રીને અનુરૂપ આપણા આત્માની પવિત્રતા આપણને પ્રાપ્ત થાય. સંકલ્પ કરજો આજના પવિત્ર દિવસે આ વડીલોની સમર્પિતતા, શિક્ષણ જગતને આ વડીલોએ જે આપવાનું છે એ આપવાને માટેનો એક સંનિષ્ઠ પ્રયાસ કર્યો આ ઊંડાણના નગરની અંદર. અને આપના પ્રિન્સિપાલ, પ્રાધ્યાપકો, બહેનો અને ભાઈઓ જે સમર્પિતતાથી કામ કરે છે, એ સમર્પિતતાની મને સુગંધ આવી છે હું આ તમારા કેમ્પસમાં દાખલ થયો ત્યારે. ગઈકાલના કોલેજના કેમ્પસમાં પણ વસંતભાઈ સાથે અમે બધા જ ગયા હતા. ત્યાં પણ પ્રાધ્યાપકો, શિક્ષકો, આચાર્યશ્રી ખૂબ સંપન્ન અને ડેડિકેટેડ છે, પણ કોલેજની નવી પેઢી, એ પેઢીના 84,000 વિદ્યાર્થી મેં ભણાવ્યા છે, એટલે એની નાળ મને ખબર છે કે એમની કઈ નાળ કામ કરે. જે વધારે ઇન્ટેલિજન્ટ હોય, વધારે શાર્પ હોય, તે થોડા અનસ્ટેડી હોય, એ સ્ટેડી નથી બેસી શકતા. એના મનની ચંચળતા ક્યુરિયોસિટીથી એને ડિસ્ટર્બ કરી દેતી હોય છે. બાકી કાલે પણ સ્ટુડન્ટ્સનો રિસ્પોન્સ ખૂબ સારો. મેં તો દુનિયાભરની યુનિવર્સિટીઓ જોઈ છે, હોંગકોંગ, શિકાગો, સિરાક્યુસ, નાઇરોબી, ઓક્સફર્ડ, કેમ્બ્રિજ, લિવરપુલ, માન્ચેસ્ટર, બર્લિન, આ બધી યુનિવર્સિટીમાં જે વિદ્યાર્થીઓનું સ્તર છે અને પ્રાધ્યાપકોનું પણ જે સ્તર છે એનો મને પ્રત્યક્ષ અનુભવ છે. અને તે રીતે ગઈકાલનું વાતાવરણ પણ મારે ટકોર કરવી પડી. ટીચરની અને શિક્ષકનો ધર્મ છે કે એને ટકોર કરવી જ પડે. જો શિક્ષક ટકોર નહીં કરે તો કોણ કરશે? મા બાપ નથી કરી શકતા. જે દીકરા દીકરી સાથે 365 દિવસ એમણે રહેવું પડે છે એ મા બાપ નથી કહી શકતા, કહી શકે માત્ર શિક્ષક જ, કારણ કે શિક્ષકનો ઇમ્પેક્ટ એ મા બાપ કરતાં વધારે છે. અને તે જો તમે કહો તો એનો ઇમ્પેક્ટ પડે, અને તે ઇમ્પેક્ટ પડ્યો. કાલે 3 વિદ્યાર્થીઓ પાછળ બેઠેલા છે, છેલ્લે તે મને અહોભાવપૂર્વક પગે લાગ્યા મારી વાત સાંભળ્યા પછી. અને એ 3 વિદ્યાર્થીઓ શરૂઆતમાં વાત કરતા હતા, અવાજ કરતા હતા, પણ એ મને જતી વખતે, નીકળ્યા તે વખતે પગે લાગ્યા. કલ્પનાતીત રીતે. શા માટે? તે કે પોટેન્શિયાલિટી છે તમારા આત્મામાં, એ પોટેન્શિયાલિટી છે. સંજોગ આપણને ભ્રષ્ટ કરે છે, સંજોગ આપણને ડેવિએટ કરે છે. તમારામાં જે પોટેન્શિયાલિટી છે તેને જાણવાનો પ્રયાસ કરજો. ભારતના યુવાનની પાસે વિઝન છે, તાકાત છે, સહનશક્તિ છે, અન્ડરસ્ટેન્ડિંગ છે, અને ક્રિએટિવિટી પણ છે, સર્જનશીલતા પણ છે. આવતીકાલે ચેતનાના વિજ્ઞાનના તમે વૈજ્ઞાનિક બની શકો એવી પોટેન્શિયાલિટી છે, અને સ્ત્રી શક્તિમાં એ સૌથી વધારે છે. ભારત દેશ પોતાની નારી શક્તિનું ગૌરવ લઈ શકે એવો આ દેશનો યુગોનો ઇતિહાસ છે. ઝાંસીની રાણી આ દેશમાં જ પેદા થઈ શકે, મીનળ દેવી અને જીજીબાઈ આ દેશમાં જ પેદા થઈ શકે, પદ્મિની, જોધાબાઈ અને સંયુક્તા એ ભારતમાં જ પેદા થઈ શકે,
પશ્ચિમમાં તો એક ગોલ્ડા માયર પેદા થાય, એક સિનેમાઓ ભંડાર નાયક પેદા થાય, એક કેથેરિન ધી ગ્રેટ પેદા થાય. યુગો પછી આ દેશ એવો છે કે જેના ગામે ગામ અને કુટુંબે કુટુંબની અંદર એકાદ સ્ત્રી શક્તિ તો જન્મી જ હોય, અને માટે આપણે ત્યાં એ નારી તું નારાયણી કહેવાય. નારી નારાયણી બની શકે છે. જન્મજાત સ્ત્રીનું પાત્ર એ પવિત્ર છે. જન્મજાત એ વૈધવ્યમાં હોય તો પણ પવિત્રતા જાળવી શકે, અને કુંવારિકા તરીકે હોય તો પણ એ પવિત્રતા જાળવી શકે, કારણ કે એના આત્માની બારી એ પુરુષ કરતાં થોડી વધારે ખુલ્લી હોય છે. સ્ત્રીનો જન્મ એ પુરુષ તત્વની શ્રેષ્ઠ અવસ્થાએ થતો હોય છે. પોંડિચેરીના માતાજી એ જન્મ્યા પેરિસમાં, અને ભારતમાં આવીને એમણે સાધના કરી તો એના જેટલા પણ પૂર્વજન્મો હતા એ પૂર્વજન્મ બધા ઉજળા બની ગયા, અને એ સ્વયં પોતે પોતાની જાતથી જગદંબા તરીકે પ્રતિષ્ઠિત થઈ ચૂક્યા. મહર્ષિ અરવિંદે પણ એમને મધર કહ્યા, જે સ્વયં ઉમિયા માતાનું સ્વરૂપ છે, સ્વયં ઉમિયા માતાનું સદેહી સ્વરૂપ છે. અને પોતે એમ કહ્યું કે આ એમ ઉમા, હું ઉમા છું. વાંચજો લિટરેચર શ્રી અરવિંદનું, અને તમે ઉમાની ધરતીની અંદર તમારી આવતીકાલને કંડારી રહ્યા છો. જીવનની અંદર ડિગ્રી મેળવવી, નોકરી મેળવવી, સારું સાસરું મેળવવું, સંપન્ન અને સજ્જન પતિ મેળવવો, એટલો જ જીવનનો આદર્શ નથી. જીવનની અંદર પરમાત્માએ આપેલો સ્ત્રી તરીકેનો આ જન્મ એ ભગવતી તરીકે પુરવાર કરવો, અને આપણા સંતાનોને આપણે ઉછેરીએ એ સંતાન પણ સાક્ષાત જગદંબાના જ સંતાન બને, કે જેથી આવતીકાલે એ પેઢીમાંથી, તમારા સંતાનોની પેઢીમાંથી આ ભારતનો અને જગતની માનવ જાતનો સમાજ સમૃદ્ધ થાય એવો સંકલ્પ કરીને આ કોલેજમાંથી બહાર જજો. આજનો વિચાર આવતીકાલનો સિદ્ધાંત બનશે, અને પરમ દિવસે એ જગતને માટેનું સત્ય બનશે. સિદ્ધાંત, સત્ય અને સાત્વિકતા ક્યાંથી આવી? તે કે બહુ નાના માણસના જીવનમાંથી એ પેદા થાય છે. જગતમાં આપણી પાસે એવી એક ક્વોલિટી છે બહેનો, કે એ ક્વોલિટી આપણને જગતની સર્વશ્રેષ્ઠ સન્નારી બનાવી શકે. સિસ્ટર નિવેદિતા, એની બેસન, એક સ્વામી વિવેકાનંદના સંપર્કમાં આવ્યા થકી એનો ઇતિહાસ બદલાઈ ગયો, એની જન્મોત્રી બદલાઈ ગઈ, એના ગ્રહો બદલાઈ ગયા, એનો જીવનનો માર્ગ બદલાઈ ગયો, અને એવો માર્ગ એમણે પ્રાપ્ત કર્યો કે ખરેખર સમાજે સિસ્ટર નિવેદિતા અને એની બેસન જેવાની પૂજા કરી. આપણે પણ એવા બની શકીએ છીએ. ક્વીન એલિઝાબેથ ધી ફર્સ્ટ ઇંગ્લેન્ડની મહારાણી માતાજી એક જન્મમાં હતા. એ ઇંગ્લેન્ડની મહારાણી તરીકે એલિઝાબેથ ધી ફર્સ્ટ બહુ નાની ઉંમરે ઇંગ્લેન્ડના મહારાણી બન્યા, પણ ઇંગ્લેન્ડના મહારાણી બન્યા પછી એણે ઇંગ્લેન્ડની ઉપર જ નહીં, હિન્દુસ્તાન ઉપર પણ એવું શાસન કર્યું, અને દુનિયાની માનવ જાત ઉપર એના વિચારોથી શાસન કર્યું કે આજે પણ આપણે એને ઇતિહાસમાં યાદ કરીએ છીએ. આપણે તો અહલ્યાબાઈ હોળકર થઈ ગયા. એ અહલ્યાબાઈ હોળકરે પાપ કરનાર પોતાના દીકરાને હાથીના પગ નીચે કચડાવી દીધેલો, સજા આપી. પોતાના દીકરાને જેણે સજા આપી એ માં કેટલી મજબૂત હશે. પણ સમાજને માટે, કલ્યાણને માટે, સત્યને માટે એ આ કરી શકે છે, એવી તાકાત તમારામાં છે. તમે નબળા નથી, અબળા નથી. તમારામાં વૈજ્ઞાનિકતા છે, સાત્વિકતા છે, અને આધ્યાત્મિકતા પણ જન્મજાત પ્રાપ્ત થયેલી છે. શિવાજી મહારાજની માએ એનું પારણું ઝુલાવ્યું, અને શિવાજી મહારાજને ભવાની તલવાર આપે પ્રગટ થઈને, એવી અવસ્થા કોઈ તપ કર્યા વગર, કોઈ સંન્યાસ લીધા વગર, કોઈ સાધના કર્યા વગર પ્રાપ્ત થઈ. શિવાજી મહારાજ તો રાજા હતા. ગુજરાતની અંદર અનેક વખતે સુરત સુધી આવેલા અમારા, અને ઇતિહાસ બ્રિટિશ સરકારનો લખાયો કે 7 વખત શિવાજી મહારાજે સુરત લૂંટેલું,
પણ શિવાજી મહારાજે સુરત લૂંટેલું નહીં, શિવાજી મહારાજ સુરતની સંપત્તિ આજે પણ એટલી જ સંપત્તિ છે સુરતમાં, આજે પણ ગુજરાતનું સૌથી ધનિક શહેર છે. એમાં 7 વખત નવલસા કરીને શેઠ હતા, એ નવલસાની પાસે અને નવલસાના સંબંધીઓની પાસે બ્રિટિશ ગવર્મેન્ટનો સામનો કરવાને માટે, મોગલોનો સામનો કરવાને માટે શિવાજી મહારાજ પૈસા લેવાને માટે આવતા, લૂંટવા નહોતા આવતા. ખોટો ઇતિહાસ બતાવવામાં આવ્યો અને ખોટો ઇતિહાસ લખવામાં આવ્યો, પણ એ શિવાજી મહારાજને તૈયાર કરનાર કોઈ પણ પ્રકારની આધ્યાત્મિકતા તપશ્ચર્યા વગર જીજીબાઈએ જે સંસ્કાર એને પારણામાં આપ્યા, એ સંસ્કાર એટલા શ્રેષ્ઠ પુરવાર થયા કે જગતની જગદંબા સાક્ષાત ભવાનીએ એના હાથમાં આવીને તલવાર આપી. એ ભવાનીની શિવાજી મહારાજને આપેલી તલવાર બ્રિટિશ સરકાર ચોરી ગઈ, હિન્દુસ્તાનમાંથી એ ચોરી ગઈ, અને આજે ઇંગ્લેન્ડની મહારાણીના બકિંગહામ પેલેસના મ્યુઝિયમની અંદર એ તલવાર મોજૂદ છે. મેં એને જોઈ છે, એ તલવારને મેં જોઈ છે. રાણા પ્રતાપના ભાલાને બ્રિટિશ સરકાર લઈ ગઈ તે ભાલાને મેં જોયો છે. રાજા ભોજની કુળદેવી મહાસરસ્વતીજી જેણે કાલિદાસ પેદા કર્યો, રાજા ભોજના દરબારમાં મહાકવિ કાલિદાસ બેસતા, જેણે મહાસરસ્વતીની કૃપા પ્રાપ્ત કરી, એ ઓરિજિનલ મહાસરસ્વતીજીની જે પ્રતિમા ધારની અંદર મધ્યપ્રદેશની અંદર રાજા ભોજની નગરી, એ ધારની અંદર રાજા ભોજનો રાજમહેલ પણ મોજૂદ છે અને તેનો દરબાર પણ આજે મોજૂદ છે, જે દરબારની અંદર જૈન દર્શનના મુનિ એવા માનતુંગાચાર્યએ ભક્તામર સ્તવનની રચના કરી. એ મહાસરસ્વતીની પ્રતિમા પણ બકિંગહામ પેલેસના મ્યુઝિયમમાં બ્રિટિશ સરકાર ચોરી ગયેલી તે આજે ત્યાં મોજૂદ છે. કોહિનૂરનો હીરો એ પણ બકિંગહામ પેલેસમાં મોજૂદ છે. મિત્રો, આ બધી વસ્તુઓ એ બ્રિટિશ સરકાર અહીંથી લઈ ગયેલી. આપણને એમ લાગે છે કે આ બધી વસ્તુઓ આપણી અંધશ્રદ્ધાના પ્રતીકો છે. નહીં, તે જમાનામાં કાલિદાસ બી થયો, તે જમાનામાં બાણ પણ થયો, તે જમાનામાં ચાણક્ય પણ થયો, જેણે એલેક્ઝાન્ડર ધી ગ્રેટને પોરસના રાજમાંથી પાછો હટાવ્યો, ચંદ્રગુપ્ત મૌર્યને જેણે તૈયાર કર્યો એના જ્ઞાનથી, એના વિજ્ઞાનથી, એની સમર્પિતતાથી, એની નીતિથી. અને ચંદ્રગુપ્ત મૌર્યની માએ ચંદ્રગુપ્તને ચાણક્યને સોંપી દીધો, આપ જે રીતે એને ઘડવો હોય તે રીતે ઘડો. અને ચંદ્રગુપ્તની માતાએ ચંદ્રગુપ્ત મૌર્યને એવા સંસ્કાર આપ્યા અને એમાં એને ચાણક્યનો જ્ઞાનનો વારસો પ્રાપ્ત થયો, તો ચંદ્રગુપ્ત મૌર્યનો સમય ઇતિહાસમાં બ્રિટિશ ઇતિહાસકારોએ નોંધવું પડ્યું કે ભારતનો સુવર્ણ યુગ હતો. આ સ્ત્રી કરી શકે છે, બહેન કરી શકે છે. સમજાવવાનું છું આજે, ને તમે આવજો ત્યાં. ઠંડી લાગે તો તમે તો ઠંડી સહન કરી શકો ને, આપા વડીલો જો ઠંડી સહન કરી શકે તો તમે પણ કરી શકો. આજે હું સમજાવવાનું છું સ્ત્રીના ની 3 અવસ્થા છે. એક સામાન્ય સ્ત્રી, વુમનહુડ. તમે આવતીકાલે વુમન બનવાના છો, સામાન્ય સ્ત્રી બનવાનો છો, ગૃહિણી બનવાના છો. અનમેરિડ રહેશો તો પણ ઉંમર વધશે ત્યારે સમાજની માતા બનશો, તમારા દીકરા દીકરીની માતા ન બનો, કદાચ કુમારા કુમારા રહો પણ સમાજની માતા બનશો. અનમેરિડ રહીને તમે સમાજની જનેતા બની શકશો. લગ્ન કરશો તો તમારા દીકરા દીકરીની માતા જીજીબાઈ જેવા અને મીનળદેવી જેવા બનશો. રાણકદેવી બની શકો, અહલ્યાબાઈ બની શકો, ગોલ્ડા માયર બની શકો, શ્રીમાઓ ભંડાર નાયક બની શકો, ક્વીન વિક્ટોરિયા જેવી સ્ત્રી બની શકો. ફિલ્મ સ્ટારનો કે ફિલ્મ જગતની અભિનેત્રીઓને આદર્શ તરીકે સ્વીકાર્યા વગર ઇતિહાસના આવા સર્વશ્રેષ્ઠ પાત્રને, આપણા દેશના ઇતિહાસના આવા સર્વશ્રેષ્ઠ પાત્રોને માંથી કોઈ એક પાત્રને પસંદ કરી તેના આખાને આખા જીવનને પચાવવાનો પ્રયાસ કરજો. એના આખા જીવનને વાંચી જજો અને તેને પચાવવાનો પ્રયાસ કરજો. તમારું વાંચન
તમે પોતે કરેલા વિચારની શોધ તમને મહાન બનાવે છે. આપણે જીવનની અંદર સારામાં સારો શ્રેષ્ઠ વિચાર શોધવો પડે, કોઈ બીજા આપી શકતા નથી. ટીવીની ચેનલ પર જોવાથી વિચાર મળતો નથી, ફિલ્મને જોવાથી વિચાર મળતો નથી. સાચા વિચારને માટે, મેળવવાને માટેની આપણી ખેવના પહેલાં આપણે પેદા કરવી પડે, અને તે પુરુષ કરતાં સ્ત્રી વધારે કોમ્પિટન્ટલી પેદા કરી શકે છે. એનું માઇન્ડ વધારે સ્થિતિસ્થાપક છે, ચંચળ નથી. પુરુષનું માઇન્ડ વધારે ચંચળ હોય, આ બાયોલોજિકલ ડિફરન્સ છે. પુરુષનું મન વધારે ચંચળ હોય, સ્ત્રીનું મન ફ્લેક્સિબલ હોય. ચંચળ નથી, ફ્લેક્સિબિલિટી છે. ચંચળતા અને ફ્લેક્સિબિલિટી વચ્ચે તફાવત છે. જે માઇન્ડ ફ્લેક્સિબલ છે એ માઇન્ડને તમે વધારે પોઝિટિવ બનાવી શકો છો, એ માઇન્ડને તમે વધારે કોન્સન્ટ્રેટેડ બનાવી શકો છો. રસોઈ કરતાં કરતાં પણ સ્ત્રીએ યાદ રાખવું પડે કે આમાં આટલું જ મીઠું નખાય, બે ચમચી જ મીઠું નખાય, ત્રણ ચમચી જ ખાંડ નખાય, બે માણસની રસોઈમાં આવું જ થાય. એટલે સ્વાભાવિક રીતે કરે તો પ્રપોર્શનની જે સેન્સ છે, સેન્સ ઓફ પ્રપોર્શન, એ સેન્સ ઓફ પ્રપોર્શન સ્ત્રીને જન્મજાત પ્રાપ્ત થયેલી હોય છે. સાયકોલોજીકલ હાઈટ સ્ત્રીને જન્મજાત પ્રાપ્ત થઈ હોય છે, અને માટે આપણા ભારતની અંદર એ સ્લોગન આપવામાં આવ્યું, યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતા. દેવત્વ એના ખોળામાં ઉછરે છે. તમે કુમારી અવસ્થામાં રહો કે લગ્ન કરીને સંસારી બનો, તો પણ દેવત્વ તમારા ખોળામાં ઉછળતું હોય છે. બહેનો, તમારી જાતને અંડર એસ્ટિમેટ નહીં કરવી. મૂર્ખ મા બાપ છે કે જે મા બાપ એમ ઈચ્છે કે મારે ત્યાં દીકરો હતો તો સારું થતા, દીકરી ખોટી છે. દીકરી અને દીકરામાં ભેદ રાખનાર મા બાપ મૂર્ખ છે. દીકરી એ સદભાગ્ય છે, દીકરી એ સફળતા છે, દીકરી એ સહનશીલતા છે, દીકરી એ આત્મવિશ્વાસ છે. અને મહર્ષિ અરવિંદ સમજાવે છે કે દીકરી એ સાધનાની ઊંચામાં ઊંચી ઊંચાઈ છે. એ જો તપશ્ચર્યા કરે અને સાધના કરે તો શકુંતલા બની શકે, ગાર્ગી બની શકે. એ તપશ્ચર્યા કરે તો સાવિત્રી બની શકે, અનસોયા બની શકે. એ તપશ્ચર્યા કરે તો એ રાધા પણ બની શકે અને મિનળ દેવી પણ બની શકે, પદ્મિની પણ બની શકે. અભણ કુંભારની દીકરી એ સહેજ સંકલ્પ કરીને તપશ્ચર્યા કરે તો એ રાણક દેવી પણ બની શકે. ઇતિહાસના પાત્રોમાંથી તમે કોઈ આદર્શ વ્યક્તિત્વને પસંદ કરજો, સિનેમાની સ્ટારને પસંદ કરવાને બદલે. અરીસાની સામે ઊભા રહીને આપણે માત્ર લાલી લિપસ્ટિક અને કોસ્મેટિક્સ લગાડીને આપણી જાતને સૌંદર્યવાન ન બનાવી શકીએ. આપણા આત્માની બારી ખોલીને આપણે આપણી જાતને દેવ દેવી તરીકે એક સૌંદર્યવાન અને શ્રેષ્ઠ બનાવી શકીએ એવી પાત્રતા પરમાત્માએ તમને આપી છે. એને ઉજાગર કરવાની કોશિશ કરજો તો આ કોલેજનું શિક્ષણ ખૂબ સુંદર સંસ્થા છે, સરસ વાતાવરણ છે. ડેડિકેટેડ પ્રાધ્યાપકો અને આચાર્યશ્રીઓ છે તમારી વચ્ચે, પણ તમારા જીવનનો આદર્શ તમે નક્કી કરજો. ઇતિહાસના કોઈ શ્રેષ્ઠ પાત્રને તમે, એક જ પાત્રને તમે તમારા જીવનનો આદર્શ બનાવીને એને અપનાવશો અને એનું તમામ સાહિત્ય વાંચવાનો, એના જીવનને વાંચવાનો અને પામવાનો પ્રયત્ન કરશો તો તમારા જીવનને એને પ્રાપ્ત થયેલો મહાનતાનો કર્વ તમને પણ આ યુગમાં પ્રાપ્ત થઈ જશે. કારણ કે યુગ બદલાઈ ગયો, કળિયુગ સમાપ્ત થઈ ગયો, સતયુગનો પ્રારંભ થયો, અને તમે આવતીકાલે સતયુગની સન્નારી બનવાના છો. આવતીકાલે તમે સતયુગની સ્ત્રી શક્તિ બનવાના છો. આવતીકાલે તમે ઇતિહાસની અંદરનું અમર પાત્ર બની શકો એવા પ્રકારની પોટેન્શિયાલિટી આજે તમારામાં છે. માટે તમારા માતા પિતાને પસંદ કરીને તમે આ સમયની અવધિએ જન્મ લઈને આવેલા છો, અને એક્સક્લુઝિવ મહિલા કોલેજની અંદર તમે ભણો છો જ્યાં તમારું ધ્યાન વ્યાસના વ્યભિચાર કે કોઈ જુદા પ્રકારના માર્ગ તરફ ખેંચાય નહીં એવો માહોલ અહીંયા પેદા કરવામાં આવ્યો છે. મેં તો તમારા સાહેબને કહું કે આને મહિલા યુનિવર્સિટી બનાવો. વનિતા વિશ્રામ
ની અમારે ત્યાં સંસ્થા છે તેમ કરવે યુનિવર્સિટીની મહર્ષિ કહેવાય કરવે, એ મહર્ષિ કરવેની યુનિવર્સિટી મહિલાઓને માટે બનાવી અને વર્ષો પહેલા મુંબઈમાં એવી યુનિવર્સિટી આપણા ગુજરાતમાં પણ બને અને ઊંઝામાં બને તો અહીંની ધરતી પવિત્ર છે, અહીંની વ્યક્તિઓ સમર્પિત છે, સંપત્તિ છે, પૈસા છે, વેપાર છે, માર્કેટિંગ છે, અને જે દિવ્યતા સાત્વિકતા અને જ્ઞાનનો સરવાળો જો ત્રિવેણી તરીકે તમારા વ્યક્તિત્વમાં થઈ જાય તો તમારું વ્યક્તિત્વ એ સ્વયં જૈન દર્શનના તીર્થંકર જેવી ઊંચાઈને પ્રાપ્ત કરે એવી પ્રોબેબિલિટી છે. સમય વેડફશો નહીં, બગાડતા નહીં, કોઈના કોઈની લાલચમાં આવી જઈને જીવનને ખોઈ બેસતા નહીં. કોઈ એક પાત્ર શ્રેષ્ઠ પસંદ કરજો અને પસંદ કરેલા એ શ્રેષ્ઠ પાત્રનું જે સ્ત્રી તત્વ હતું એ સ્ત્રી તત્વ નારાયણી તત્વમાં કઈ રીતે રૂપાંતરિત થયું એની વૈજ્ઞાનિક ફોર્મ્યુલા, મનોવૈજ્ઞાનિક ફોર્મ્યુલા શોધવાનો પ્રયાસ કરજો સાઈડ બાય સાઈડ અભ્યાસ કરતા કરતા. અને એક વખત તમે આ માર્ગ કંડાયરો તો અભ્યાસ તો તમારો સેકન્ડ હેન્ડ બની જશે, સ્વાભાવિક રીતે તમારો અભ્યાસ થતો રહેશે. અભ્યાસને માટે તમારે પરિશ્રમ નહીં કરવો પડે, માનસિક કે શારીરિક, એ અભ્યાસ આપોઆપ આપને પ્રાપ્ત થઈ જશે અને સાધ્ય થઈ જશે. જો તમે આ ઊંચા અભ્યાસને અને ઊંચા સ્વાધ્યાયને સંકલ્પપૂર્વક તમારા જીવનમાં સ્વીકાર્યો હશે તો, અને તે વ્યક્તિત્વ ઊંચામાં ઊંચું આવું વ્યક્તિત્વ એની તમારા માઇન્ડ પર જે છાપ પડશે એ તમારા માઇન્ડના બધા જ બંધ દરવાજા ખોલી આપશે. આ બહુ મોટું સાત્વિક અને સાયકોલોજીકલ સત્ય છે. મેં મારી 13 વર્ષની ઉંમરે મહર્ષિ અરવિંદને વાંચવાની અને સમજવાનીનો પ્રયાસ કરેલો. ફરજિયાત મારા પર જે મને લઈ ગયેલા તેણે ફરજ પાડેલી મહર્ષિ અરવિંદને વાંચવાની અને સમજવાની. મિત્રો તમે જોઈ શકો છો આજે આખી દુનિયા મને સાંભળી છે, હું સામાન્ય માણસ છું, પણ આ એક વ્યક્તિના આદર્શનો પડેલો સંસ્કાર એ આજે મારી 82 વર્ષની ઉંમરે કેટલો ઉઈગો. મારું પર્સનલ દ્રષ્ટાંત હું એટલા માટે આપું છું કે મને તમારા બધાની અંદર આ પોટેન્શિયાલિટી દેખાય છે, સાત્વિકતા સાભાર ભરેલી છે આ કેમ્પસમાં. એનો તમારે પણ આ લોકોના પ્રત્યે આચાર્ય તરીકે, પ્રાધ્યાપક તરીકે, શિક્ષકો તરીકે અને પ્રિન્સિપાલ તરીકે એવો વ્યવહાર કરવો કે જે વ્યવહાર એની સાયકોલોજીને ડિસ્ટર્બ કર્યા વગર એની અંદર રહેલા આ દેવત્વને ઉજાગર કરે. નવી શિક્ષણ નીતિ આ નથી આપવાની, નવી શિક્ષણ નીતિથી આપણે આ લોકોને આ નથી આપી શકવાના. નવી શિક્ષણ નીતિના ઢોલ નગારા ને એની ભાટાઈ કરવાની જરૂર નથી. નવી શિક્ષણ નીતિમાંથી આપણે આપણી શિક્ષણ નીતિ વર્ગખંડમાં પેદા કરવાની છે. આ લોકોની દ્રષ્ટિમાં નજર માંડીને તમે જોશો તો તમને આવતીકાલની મધર ટેરેસા દેખાશે અને આવતીકાલની ઝાંસીની રાણી પણ દેખાશે, આવતીકાલની રઝિયા બેગમ પણ દેખાશે અને આવતીકાલની ગાર્ગી પણ દેખાશે. તમારે એમની નજરમાં નજર માંડીને એ સ્ત્રી શક્તિમાં જે નારાયણી તત્વ રહેલું છે એને ઓળખવાની કોશિશ કરવી જોઈએ. એ જ તમારું શિક્ષણ, એ જ તમારો સ્વાધ્યાય અને એ જ તમારો શૈક્ષણિક પરિશ્રમ. ટ્રસ્ટી મંડળના સભ્યો કોઈ કહેવા નથી આવવાના, કોઈ જિલ્લા શિક્ષણ અધિકારીઓ આપણને કહેવા નથી આવવાના, અને કોઈ બની બેઠેલા શિક્ષણ શાસ્ત્રીઓ, આ દેશનું દુર્ભાગ્ય જ આંધળા શિક્ષણ શાસ્ત્રીઓ છે. આ દેશ જે આજે દુર્ભાગ્ય ભોગવી રહ્યો છે એના આંધળા શિક્ષણ શાસ્ત્રીઓનું જ પરિણામ છે. કોઈ ચાણક્ય જેવો શિક્ષણ શાસ્ત્રી નથી, કોઈ સીએન વકીલ જેવો શિક્ષણ શાસ્ત્રી નથી, કોઈ રામાનુજમ જેવો શિક્ષણ શાસ્ત્રી નથી. ડોક્ટર વિક્રમ સારાભાઈએ પોતાનું જીવન પોતાની રીતે બનાવ્યું, ડોક્ટર સીવી રામને પોતાનું જીવન પોતાની રીતે બનાવીને નોબેલ પારિતોષિક પ્રાપ્ત કર્યું. આપણી બહેનોએ ન કરી શકે જે નારી શક્તિ તરીકે એમનામાં સંસ્કાર મોજૂદ છે. તમે તમારા વર્ગખંડની અંદર કાયદા કાનૂનનો ભંગ નહીં થાય, ગુજરાતની કે ભારતની શિક્ષણ નીતિ ની સામે આપણે વિદ્રોહ પેદા ન કરી શકીએ, કારણ કે આપણે એ ઢાંચામાં કામ કરવાનું છે.
સિસ્ટીમ એ પ્રકારની છે, પણ તમે શિક્ષણનું દૈવત અને શિક્ષણનું ન્યુક્લિયસ તમારા પોતાનું ઓરિજિનલ પેદા કરી શકો. મેં 32 વર્ષની મારી કારકિર્દી દરમિયાન, શિક્ષક તરીકેની કારકિર્દી દરમિયાન, એક પણ દિવસ મેં મારો કોર્સ પૂરો કર્યો નથી. હું જે ચોપડી શીખું એ ચોપડીનો કોર્સ મેં ક્યારેય પૂરો કર્યો નથી 32 વર્ષની અંદર. પણ મારા 2 લેક્ચરની અંદર જ આખી ચોપડી આવી જાય એવી ગ્રંથિ બાંધીને ન ચાલવું કે મેં મારે આ શીખવવાનું છે, આ શીખવવાનું છે. એના જીવનની અંદર ઉઘાડ થાય, શિક્ષણ પ્રાપ્ત કરવા માટેની એની શક્તિ એ આપોઆપ ઉજાગર થાય, અને આપણા કરતાં વધારે શ્રેષ્ઠ વિચારો એવો સમાજમાં જીવતા જીવતા ને જોતા જોતા મેળવી શકે એવા પ્રકારની એમનામાં મેગ્નેટિક વેલ્યુ પેદા થાય એ કરવાનો તમારો ધર્મ છે. અને એક વાસ્તવિકતામાં સાચું શિક્ષણ છે, એ એજ્યુકેશન છે. વાઇસ ચાન્સેલર તરીકે મેં એક દરખાસ્ત મૂકી હતી મારે ત્યાં, તમે તો શિક્ષક છો માટે આ વાત મારી, અને આ તમારે માટે જ છે, આ બહેનોને માટે નથી, કે PhD કરવું હોય તો 2 જણની કમ્પેરિઝન કરીને, 2 જણનું ભેગું કરીને PhD ડિગ્રી નહીં લઈ લેવાય. યુનિવર્સિટી તો આપી જ દે, અને એને કોઈ વાંચતું જ નથી, 2 સેકન્ડની અંદર જ સિક્કો મારી દેવામાં આવે છે. વાઇસ ચાન્સેલર પણ નથી વાંચતા અને સિન્ડિકેટ પણ નથી વાંચતી, અને સિક્કો મારીને મંજૂર કરી દેવામાં આવે છે. 50-50 PhD ડિગ્રી 3 મિનિટમાં આપી દેવામાં આવે, 3 જ મિનિટ, 5 મિનિટ પણ થાય નહીં. મેં દરખાસ્ત મૂકી હતી કે એક કોઈ વ્યક્તિને પસંદ કરવામાં આવે, ફિઝિક્સમાં PhD કરનારો હોય તો તે કોઈ સાયન્ટિસ્ટને પસંદ કરે, કેમેસ્ટ્રીમાં PhD કરવું હોય તો તે કોઈ સાયન્ટિસ્ટને પસંદ કરે, સોશિયોલોજીમાં PhD કરવું હોય તો ઇતિહાસમાંથી કોઈ સમાજ સેવિકાને, પ્રભાવતી દેવી જેવાને પસંદ કરે, બાયોલોજીમાં PhD કરવું હોય તો કોઈ બાયોલોજીસ્ટ લેડી હોય તેને પસંદ કરે. અને એક જ વ્યક્તિના જીવનનું એવું સંશોધન કરવામાં આવે કે એ વ્યક્તિએ આ મહાનતા કઈ રીતે મેળવી એ PhD બને, અને તે મહાનતા મેળવવાની ચાવી જેને મળી જાય એ સ્ટુડન્ટ મટી જઈને સ્કોલર બની જાય, એ વિદ્યાર્થી મટી જઈને સ્કોલર બની જાય, અને એ એવો સ્કોલર બની જાય કે એના ઉપર ભવિષ્યમાં બીજા PhD કરે. આ શિક્ષણ છે, અને એવું શિક્ષણ જ્યારે સરકાર નથી આપી શકતી, બીજા ત્રીજા કોઈ નથી આપી શકતા, ત્યારે એની શોધ કરવાની જવાબદારી ચાણક્યની જેમ આપણી છે, શિક્ષકોની છે, આચાર્યની છે, પ્રિન્સિપાલની છે. અને એવી શોધ તમે કરીને એનો પ્રયોગ આ બહેનોની લેબોરેટરી પર કરો કે સફળ થવાને માટેના સૌથી વધારેમાં વધારે ચાન્સીસ આ બહેનોના જીવનમાં છે. તમે શક્તિ બની શકો એમ છો, અને બનવાની કોશિશ કરજો, પ્રયત્ન કરજો. આ સતયુગનું એન્વાયરમેન્ટ તમને મદદ કરશે, ઉમિયા માતાના તમારી ઉપર શ્રેષ્ઠ આશીર્વાદ બની રહેશે, અને જીવતા જીવતા તમે આ પ્રયત્ન કરશો તો તમારું જીવન તો શ્રેષ્ઠ બનશે, પણ જે સંસારને તમે સ્વીકારશો ને એ સંસાર પણ જગતના સંસારને માટે અને ગૃહસ્થાશ્રમને માટે આદર્શ બની જશે, એ પણ આદર્શ બની જશે. સ્ત્રી શક્તિના 3 સ્ટેજીસ છે, વુમનહુડ, મધરહુડ અને જગદંબા. એક સ્ત્રી જગદંબા બની શકે એ પોંડિચેરીના માતાજીનું દ્રષ્ટાંત છે. સ્ત્રી મધરહુડ બની શકે જીજીબાઈ, અહલ્યાબાઈ જેવી અનેક સ્ત્રીઓ આપણા ઇતિહાસમાં છે, જેણે એવા નરરત્નો પેદા કર્યા કે જેનાથી મા બાપનું એટલું ઊંચું ગૌરવ વધી ગયું. અને આ વાર્તા નથી, આ કોઈ સિનેમાની સ્ટોરી નથી, ઇતિહાસ છે. જવાહરલાલ નહેરુ જેલમાં હતા, અને જવાહરલાલ નહેરુની પત્ની કમલા નહેરુ એ સ્વિટ્ઝર્લેન્ડની હોસ્પિટલમાં TBની ટ્રીટમેન્ટ લેતા હતા. ભારતની સ્વતંત્રતાની મૂવમેન્ટ હજુ શરૂ થયેલી માંડ, અને જવાહરલાલ નહેરુની એકની એક દીકરી ઇન્દિરા ગાંધી, એની એક જ દીકરી, બાપ જેલમાં અને મા TBની હોસ્પિટલમાં. અને રવીન્દ્રનાથ ટાગોર આવીને ઇન્દિરાજીને પોતાના શાંતિ નિકેતનમાં લઈ ગયા. રવીન્દ્રનાથ ટાગોર જેને જગતે ગુરુદેવ કહ્યા,
એને ત્યાં લઈ ગયા, અને ત્યાં લઈ ગયા પછી જવાહરલાલ નહેરુને કહ્યું કે હું તમારી દીકરીને શાંતિનિકેતનમાં લઈ આવ્યો છું, તમે કોઈ નિશ્ચિંત રહેજો. અને ત્યાં જવાહરલાલજીએ પોતાની દીકરીને જેલમાં રહ્યા પત્રો લખેલા છે, લેટર્સ ટુ ઇન્દિરાજી પ્રિયદર્શિની. આ પુસ્તકનું નામ છે લેટર્સ ટુ પ્રિયદર્શિની. મા બાપની છત્ર છાયા વગર જે દીકરી ઉછરી, અને તે દીકરીએ એટલો કમાન્ડ કર્યો કે હિન્દુસ્તાનનું શાસન તો કર્યું, પણ હિન્દુસ્તાનનું શાસન કર્યા પછી કાશ્મીરના પ્રશ્નો ઉપર અમેરિકાએ વીટો વાપરીને 72 વખત રશિયાએ વીટો વાપરવો પડે એવી પરિસ્થિતિમાં ભારતને મૂકી દીધું. તે વખતે ન્યુયોર્કના એરપોર્ટ પર ઉતરીને ઇન્દિરા ગાંધી પોતે ફોન કરીને પ્રેસિડેન્ટ નિક્સનને કહે છે કે મિસ્ટર નિક્સન, આઈ એમ નોટ ગોઈંગ ટુ હેવ ડિનર વિથ યુ. યુનોમાં તમે અમારો વિરોધ કર્યો માટે હું તારે ઘેર ડિનર કરવા આવતી નથી. અમેરિકાની ધરતી પર ઉતરીને એ અમેરિકાના પ્રેસિડેન્ટને ચેલેન્જ કરે એ નારી શક્તિ એના બાપે કઈ રીતે તૈયાર કરી. ઘેર તો રહ્યો નથી બાપ, એની મા ટીબીની હોસ્પિટલમાં છે, મોટાભાગનો સમય એણે ટીબીની હોસ્પિટલમાં કાઢ્યો. પણ બાપ એક લેટર લખતા એક લેટર એવો લખ્યો, એ લેટરમાં લખ્યું કે જીવનમાં જો તમારે મહાન બનવું હોય તો એક કામ કરજો, ન તો હું તમને કોઈ સંસ્કાર આપી શકો કે ન તો તમારી મા તમને કોઈ સંસ્કાર આપી શકી. હું સ્વતંત્રતાની લડતમાં જોડાયો અને તમારી માને શરીરે જ યારી ન આપી, પણ એક કામ કરજો કે ભારતના ઇતિહાસમાંથી કોઈ શ્રેષ્ઠ પાત્રને પસંદ કરી દેજો, અને શ્રેષ્ઠ પાત્રને પસંદ કરીને એને જીવનની અંદર ટ્રાન્સલેટ કરીને ઉતારવાની કોશિશ કરજો, તમે જરૂર એ મહાનતાને પામશો. અને ઇન્દિરા ગાંધી ત્યાર પછી પત્ર લખે છે પોતાના બાપને આ લેટરના જવાબમાં. તારે પૂછે છે કે ભારતના ઇતિહાસમાં કયા પાત્રો એવા છે કે જે પાત્રનું અનુશીલન કરી શકું, અનુકરણ નહીં, એની ક્વોલિટીને આપણા પોતાની ક્વોલિટીમાં ધારણ કરવાને માટેનો પ્રયત્ન કરવો, તેનું નામ અનુશીલન. હું કઈ રીતે આનું અનુશીલન કરી શકું? તો જવાહરલાલજી તે પછીના પત્રમાં લખે છે કે ભારતના ઇતિહાસની અંદર સમ્રાટ અકબર, અને સમ્રાટ અકબર કરતાં સવિશેષ શ્રેષ્ઠ જેને પાત્રતા પ્રાપ્ત થઈ એ સમ્રાટ અશોક. એ સમ્રાટ અશોક અને સમ્રાટ અકબર એ બે પાત્રોમાંથી આપને જે પસંદ પડે તે પાત્રના જીવનને ખોલવાનો પ્રયત્ન કરજો, સંશોધન કરવાનો પ્રયત્ન કરજો, અને તેમાંથી આપને જે કંઈ મળે એ તમારા જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરજો. તો ઇન્દિરા ગાંધીએ સમ્રાટ અશોકના જીવનને પસંદ કર્યું, અને સમ્રાટ અશોકના જીવનમાંથી એણે પોતાની જાતને સંઘમિત્રા જેવી બનાવવાની કોશિશ કરી. જુઓ, આ વાસ્તવિક જગતની દુનિયા છે અને વાસ્તવિક જગતનો માહોલ છે. જેણે નિરાધાર અવસ્થામાં જીવેલી ઇન્દિરાજીને આટલા બધા ઇફેક્ટિવ અને ડિક્ટેટર જેવા કહી શકાય એવા પ્રાઇમ મિનિસ્ટર બનાવી દીધા, આ નારી શક્તિ છે. આ તાકાત આપણામાં છે, અને તે તાકાતને તમે કોઈ આવી શ્રેષ્ઠ નારી શક્તિ તરીકે એને ઉજાગર કરજો. દ્રૌપદી છે, દમયંતી છે, મિનળદેવી છે, પદ્માવતી છે, જોધાબાઈ છે, એવા ઇતિહાસના અનેક પાત્રો છે કે જ્યાં સ્ત્રીએ એકલે હાથે માત્ર સમાજની નહીં, સંજોગોની અને વિધાતાનો પણ સામનો કર્યો છે. સમાજનો સામનો કર્યો, સંઘર્ષ કર્યો, દુશ્મનોનો સામનો કર્યો, પોતાની ઇજ્જત પણ જાળવી, પોતાની આબરુ પણ બચાવી, અને પોતાની સાથે પોતાના કુટુંબને અને સમાજને પણ બચાવ્યો, એવા સ્ત્રી શક્તિના હજારો દ્રષ્ટાંત આપણા ભારતના ઇતિહાસમાં છે. એમાંથી કોઈકને તમારું રોલ મોડેલ બનાવજો, કોઈકને તમારું રોલ મોડેલ બનાવજો, અને તે રોલ મોડેલને પચાવીને એનું તમામ સાહિત્ય જીવનની ઘટનાઓ પચાવીને તમે તમારા જીવનને આકાર આપવાને માટેનો પ્રયત્ન કરશો. માતાજી તમને સહાય કરે, મધર તમારા પર એના 4 હાથ રાખે, ઉમિયા માતાના 4 હાથ અને એની પરમ કૃપા તમને તમારા મા બાપના સંસ્કારથી તમને જન્મજાત પ્રાપ્ત થઈ છે એ આવતીકાલે ઉજાગર થાય. તમારા શિક્ષક મિત્રોને, પ્રાધ્યાપક મિત્રોને,
અને આ સંસ્થાના સંચાલક મંડળના સમાજ શિલ્પીઓને તમારા જીવનને આ ઊંચાઈ દીવાદાંડીની પ્રાપ્ત થાય ત્યારે જે ઐતિહાસિક ગૌરવ મળશે એવી રીતે જીવન બનાવવાનો પ્રયાસ કરજો. માતાજી તમને સહાય કરે એવી પ્રાર્થના સાથે આ સંસ્થાનો, વસંતભાઈ સમેત આ ટ્રસ્ટી મંડળના તમામ સભ્યોનો અને આપના પ્રિન્સિપાલ સાહેબો, આચાર્યો અને પ્રાધ્યાપક ભાઈ બહેનોનો ખૂબ ભાવનાપૂર્વક આભાર માનીને રહ્યું છે. જ્યારે તમે આવો કોલેજમાં તો રોજ કોલેજમાં આવતા પહેલા એ પ્રાર્થના વાંચવી અને એ પ્રાર્થનાને વાંચીને તમારી પૂજાના સ્થાનમાં, તમારે ઘેર તમારું પૂજાનું જે સ્થાન હોય, જ્યાં દીવો અગરબત્તી કરતા હોય એ પૂજાના સ્થાનમાં મૂકી રાખે, પણ રોજ ત્યાંથી એ વાંચીને દર્શન કરીને અહીં આવવું, એટલે એ વિચાર લઈને તમે તમારા ઘરનો ઉંમરો ક્રોસ કરો છો. તમારા ઘરનો ઉંમરો ક્રોસ કરતી વખતે તમારે એ પ્રાર્થનાનો વિચાર તમારા મનમાં હોય એ રીતે એ પ્રાર્થનાને વાંચીને આવજો. એક એવો ચમત્કાર થશે જીવનની અંદર કે તમારું મન સ્થિર થઈ જશે ચંચળ હોવા છતાં, કારણ કે એની ફ્લેક્સિબિલિટી છે. મેં આપને સમજાવ્યું કે માઇન્ડ તમારું ફ્લેક્સિબલ હોય છે સ્ત્રીનું. પુરુષનું માઇન્ડ ચંચળ હોય, સ્ત્રીનું માઇન્ડ ફ્લેક્સિબલ હોય. એ ફ્લેક્સિબિલિટીને તમે રિમોલ્ડ કરી શકશો સારામાં સારી રીતે. એટલે પ્રાર્થના વાંચજો, માતાજીના આશીર્વાદ તમને ખૂબ સારી રીતે પ્રાપ્ત થશે એવી મારી પણ આપ સર્વેને ખૂબ શુભેચ્છા. જય માતાજી. ભગવા વસ્ત્રોધારી છે. આજે આપણે સફેદ વસ્ત્રધારી સંત જોયા, જેમનું કામ આ સમાજને દિશા આપવાનું છે. આભાર દર્શન માટે ઊભી થઈ છું આમ તો, પણ હું એમ કહીશ કે જ્યારથી સમજ આવી ત્યારથી એક સ્ત્રી હોવાનું મને ગૌરવ હતું, પણ આજે એ ગૌરવને ચરમ સીમાએ લઈ જવાનું કામ સંત શ્રી, હવે હું સંત જ કહીશ, ડોક્ટર નહીં કહું, સંત શ્રી અશ્વિન દાદાએ કર્યું એ બદલ હું વ્યક્તિગત ખૂબ ખૂબ આભાર માનું છું એમનો. એની સાથે સાથે એક વાત કે વિશ્વગુરુ બનવાની વાત અત્યાર સુધી રાજકીય રીતે સાંભળી હતી, પણ આજે સંત શ્રીના મુખે સાંભળી અને અંદરથી એક દ્રઢ સંભાવના પેદા થઈ છે કે આવતીકાલે ભારત ચોક્કસ વિશ્વગુરુ બનશે અને આપણે બધા એના સહયોગી બનીશું. એવા આપણે આગળ ઉપસ્થિત અને આપણને રસ્તો બતાવવાનું કામ કર્યું, અને સાથે સાથે એમના જેટલા કાર્યક્રમો હોય એટલા આપણે યુટ્યુબ પર પણ જોઈશું અને જો સાંભળી શકીએ તો જાતે જઈને સાંભળીશું, એવા આપણી વચ્ચે ઉપસ્થિત છે સંત શ્રી અશ્વિન દાદા, તો એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. આવો સરસ કાર્યક્રમનું આયોજન આપણી કોલેજમાં થયું, કદાચ આપણે બીજે સાંભળવા ન જતા, તો એ આયોજકોનો આભાર, પોતાનો કિંમતી સમય આપી અને ટ્રસ્ટીઓ અહીંયા હાજર રહ્યા છે, તો એ સૌનો હું હૃદયપૂર્વક ઉમળકાથી ખૂબ ખૂબ આભાર માનું છું. ભગિની સંસ્થાના અધ્યાપકશ્રીઓ અહીંયા પધાર્યા છે તો એ સર્વેનો આભાર માનું છું, અને ઊંઝા નગરમાંથી પણ મહાનુભાવો સદગૃહસ્થો અહીંયા આવ્યા છે એ સર્વેનો આભાર માનું છું. અહીંયા કેમેરામેન અને જે પણ છે જેણે કદાચ આ પ્રોગ્રામમાં હાજર ના હોય અને કંઈ પણ કામ કર્યું હોય સર્વેનો હું આભાર માનું છું. અને વિદ્યાર્થીની બહેનો, કદાચ આ પહેલાં આટલો શાંતિથી સરસ રીતે કોઈ કાર્યક્રમ નથી થયો, તો આપ સર્વેનો પણ ખૂબ જ આભાર માનું છું. મને એવું લાગે છે કે ડિસિપ્લિન, અમે કીધું હતું કે ડિસિપ્લિનમાં બેસજો એટલે નથી બેઠા, કારણ કે અમે તો રોજ કહીએ છીએ આમ 15 વર્ષથી હું કહેતી જ આવી છું દરેક પ્રોગ્રામમાં કે ભાઈ શાંતિ રાખજો શાંતિ રાખજો, પણ કોઈ દિવસ રાખી નથી. પણ આજે મારા લીધે નહીં, પણ સંત શ્રી, ખોટું ના લગાડતા ડૉક્ટર સાહેબ, પણ સંત શ્રી જ કહીશું, અશ્વિન દાદાને કારણે એમની વાણી જેવી હતી કે એક મિનિટ માટે આપણને બીજો વિચાર નહોતો આવતો. એમને કીધું કે આપણે ફ્લેક્સિબલ છીએ. મને તો એવું લાગે છે હું થોડી ચંચળે છું, ફટાક ફટાક ક્યાંક જતા રહીએ, પણ અત્યારે એક મિનિટ માટે પણ ક્યાંય ખસાતું નહોતું અને પૂરેપૂરા એમનું બોલેલું, મને કોઈ હાલ બોલવાનું કહે ને તો હું આખું ફરીથી બોલું એટલું બધું જ યાદ રહી ગયું છે. એટલું સરસ મજાનું વ્યાખ્યાન આપણને આપ્યું, એક સરસ માર્ગ બતાવ્યો, એ બદલ હું એમને શત શત નમન કરું છું અને ખૂબ ખૂબ આભાર માનું છું.
થેન્ક યુ. સંત શ્રી અશ્વિન દાદાને તમારે કોઈ પ્રશ્ન કરવો હોય વ્યક્તિગત, એક બે પ્રશ્નો, કોઈને કઈ વિચાર આવતો હોય તો તમે પ્રશ્ન કરી શકો છો. માઇક તમને આપું કે અહીંયા આવીને પ્રશ્ન કરી શકો છો. તમારે પોતે જ તમારી પ્રકૃતિ કયા પ્રકારની છે એનો અંદાજ લગાવીને પસંદ કરવું પડે. અને તે છતાં પણ હું તમને કહું, જેમ જવાહરલાલ નહેરુએ ઇન્દિરાજીને કહ્યું હતું ને કે અકબર કે અશોક, એ બેમાંથી ઇતિહાસના શ્રેષ્ઠ પાત્રમાં બે જ પાત્રો જવાહરલાલજીને લાગ્યા હશે, અને એથી અમને આ બે પાત્રોના નામ દીધા. તો તમારે માટે કોઈ શ્રેષ્ઠ પાત્રની પસંદગી કરવી હોય તો હું એમ કહું કે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ અને રાણકદેવી, એ બે પાત્રોને પસંદ કરો. એક સામાન્ય કુંભારની દીકરી, તેણે ઇતિહાસમાં આ રીતનું નામ એક મૂલ્યને જીવીને બતાવ્યું, અને ઝાંસીની રાણી એકલે હાથે પોતાના બાળકને પાછળ બાંધીને બ્રિટિશ સરકારનો 1857ના સમયની અંદર સામનો કર્યો. ગાંધીજી કરતાં મોટી તાકાત મહારાણી ઝાંસીએ બતાવી હતી. અને ઝાંસીની રાણીને હું પ્રેફરન્સ એટલા માટે આપું છું તમારે માટે કે સ્વયં માતાજી ઝાંસીની રાણી હતા. ઇતિહાસ તો ઝાંસીની રાણીનો આપણે ત્યાં મોજૂદ છે, મધરનું જીવન પણ તમારી પાસે મોજૂદ છે. તમે મધરને પણ પસંદ કરી શકો. થોડો આધ્યાત્મિક તમારો ઝુકાવ હોય, આધ્યાત્મિકતામાં, પૂજામાં, અર્ચનામાં, ધર્મમાં, ગીતાજી, ભાગવત, રામાયણ વાંચવામાં તમને થોડી શ્રદ્ધા હોય તો તમે મધરના પાત્રને તમારા રોલ મોડેલ તરીકે પસંદ કરી શકો છો. અને મધરને ન પસંદ કરી શકો ને અઘરું લાગે તો ઝાંસીની મહારાણી, તેને પણ તમે પસંદ કરી શકો છો, જેને વિપરીત સંજોગોમાં પણ પોતાનું દૈવત નાની ઉંમરમાં બતાવ્યું. બરોબર છે? મળશે, 100% મળશે. તમે ત્યાં જશો તો તમને ત્યાંનું એને ફ્રી પ્રોગ્રેસ સિસ્ટમ કહે છે. ત્યાં શિક્ષણની ઉપર ફિઝિકલ એજ્યુકેશન, વાઇટલ એજ્યુકેશન, મેન્ટલ એજ્યુકેશન માત્ર આપવામાં નથી આવતું, ત્યાં સાયકિક એજ્યુકેશન આપવામાં આવે છે. એમના આત્માની બારી ખુલે એવું એજ્યુકેશન આપવામાં આવે છે. અને આજે શિક્ષણમાં જે ખૂટે છે એ સાયકિક એજ્યુકેશન ખૂટે છે. આપણે મેન્ટલ એજ્યુકેશનને સર્વોત્તમ માની દીધું. લાઇબ્રેરી આખી વાંચી કાઢો અને પરીક્ષાની અંદર ડિસ્ટિંક્શન માર્ક લઈ આવો, અને પરીક્ષાના ભારવાળું શિક્ષણ, કોર્સ કરવાને માટે પણ પરીક્ષા આપવાની, 10મું બી પાસ કરવાનું, 12મું બી કરવાનું, 12મું પાસ કર્યા પછી ફરી એન્ટ્રન્સ ટેસ્ટ આપવાનો, એન્ટ્રન્સ ટેસ્ટ આપ્યા પછી પાછા કોઈ બીજી પરીક્ષા આપવાની હોય તો તેની પરીક્ષા આપવાની. ડૉક્ટર રાધાકૃષ્ણને એના કમિશન રિપોર્ટની અંદર કહ્યું કે એક્ઝામ રીડન એજ્યુકેશન ઇઝ નો એજ્યુકેશન. જેમાં પરીક્ષાની ભરમાર છે એ શિક્ષણ શિક્ષણ જ નથી. અને પોન્ડિચેરીમાં બીજું બધું છે, પરીક્ષા જ નથી. પોન્ડિચેરીની અંદર જે ડિગ્રી એનાયત કરવામાં આવે છે અને મદ્રાસ યુનિવર્સિટી માન્યતા આપે છે સામાજિક દ્રષ્ટિએ, પણ ત્યાં પરીક્ષા જ નથી. એક સ્ટુડન્ટ ફિઝિક્સની અંદર પહેલા ધોરણમાં ભણતો હોય અને કેમેસ્ટ્રીની અંદર 10મા ધોરણમાં ભણતો હોય, એ પોતે શિક્ષકને પસંદ કરીને જાય છે. આજે એણે કેમેસ્ટ્રી ભણવું છે તો એ કેમેસ્ટ્રીના શિક્ષકના ક્લાસમાં જાય, ફિઝિક્સ ભણવું છે તો ફિઝિક્સના ક્લાસમાં જાય,
મેથેમેટિક્સ ભણવું છે તો મેથેમેટિક્સના ક્લાસમાં જાય, અને ડ્રોઈંગ જ ભણવું છે તો પેલા ડ્રોઈંગના ક્લાસમાં જાય. એ ફ્રી પ્રોગ્રેસ એજ્યુકેશન, એની પોતાની લાયકાત અને પોતાના ટેસ્ટ પ્રમાણે તે ભણે, એ આપણે સ્ટ્રક્ચર અહીંયા ઊભું ન કરી શકીએ. પણ તમે તમારા ક્લાસરૂમમાં કરી શકો, તમારા ક્લાસરૂમની અંદર શિક્ષક પોતાની ઇન્ડિવિજ્યુઅલ કેપેસિટીમાં કરી શકે, એ વિદ્યાર્થીની ટેન્ડન્સી તમે ઓળખી શકો. તમારા ક્લાસની અંદર 100 વિદ્યાર્થી હોય, 50 હોય, 60 હોય, તેની ટેન્ડન્સી તમે ઓળખી શકો કે આને કેમેસ્ટ્રીમાં ઇન્ટરેસ્ટ છે, અને ફિઝિક્સમાં ઇન્ટરેસ્ટ છે, અને મેથેમેટિક્સમાં ઇન્ટરેસ્ટ છે. તમે કહું ને કે શિક્ષિકા બહેનો છે એમાં કેટલી મેથડ તમે એને શીખવો છો, એ મેથડમાં જે સબ્જેક્ટમાં ઇન્ટરેસ્ટ છે તે સબ્જેક્ટનો એ કવિ કે કવયિત્રી ન બની શકે, તે સબ્જેક્ટની એ લેખિકા ન બની શકે, તે એક સબ્જેક્ટની એ ટીચર શું કરવા બને, એ લેખિકા બને, એ તે સબ્જેક્ટના જે શ્રેષ્ઠ મહાનુભાવો હોય એવી એમ કે આકાશગંગાની અંદર એ પોતાનું સ્થાન ન મેળવી શકે. ત્યાં જઈને તમે શિક્ષણ નીતિ શીખીને આવો, એના કરતાં તમે શિક્ષણની સંસ્થા, એ એજ્યુકેશનનું જે સેન્ટર છે, એ હવે આજે તો યુનિવર્સિટી છે, એને તમે જોઈને આવો, અને જોઈને આવ્યા પછી તમને તમારા વાતાવરણમાં કેટલું પ્રેક્ટિકલ મૂકવા જેવું લાગે છે, તમારું ગોલ તમારે આજે નક્કી કરી દેવાનું કે મેન્ટલ એજ્યુકેશન આગળ આવીને અમારે થોભી નથી જવાનું, અમારે એ લોકોને સાયકિક એજ્યુકેશન આપવાનું છે. એ લોકો પોતાના બેને પ્રશ્ન પૂછો ને કે તમે અમને બતાવી જાઓ કે અમારે કયા રોલ મોડેલ તરીકે એ સ્વીકારવા, એનો અર્થ કે એ બેનના આત્મામાં સળવળાટ થયો તો એણે પ્રશ્ન પૂછ્યો કે કયા રોલ મોડેલને મારે. જો એક વખતના પ્રવચનથી એક બેનના આત્માની બારી સહેજ ખુલતી હોય તો તમારા 365 દિવસના પ્રયાસથી આ બધાના આત્માની બારી ન ખુલે. ને તમે જે શિક્ષિકા બહેનોને તૈયાર કરો છો, ને જે શિક્ષિકા બહેનો તૈયાર થાય છે એ થોડો વખત શિક્ષિકા તરીકે કામ કરીને પછી પોતે શિક્ષણ શાસ્ત્રી ન બની શકે. રાધાકૃષ્ણન કોલેજના પ્રોફેસર અને શિક્ષક બન્યા પછી જો રશિયાના એમ્બેસેડર બની શકતા હોય, અને ભારતના રાષ્ટ્રપતિ બની શકતા હોય, અને ભારતના રાષ્ટ્રપતિ પદને ગૌરવ આપી શકતા હોય, તો તમારા બીએડના ક્લાસમાં ભણતી બહેનો એ ડૉક્ટર રાધાકૃષ્ણન જેવી શિક્ષણ શાસ્ત્રી ન બની શકે. પણ ગોલ આપણું એટલું ઊંચું રાખીએ તો જરૂર આપણે બની શકીએ. તમે રાધાકૃષ્ણનનો રિપોર્ટ વાંચજો, તમે તમારી પોતાની શિક્ષણ નીતિ પામી શકશો. રાધાકૃષ્ણન કમિશને એજ્યુકેશનનો રિપોર્ટ આપેલો છે, તેમાં તે વખતની જવાહરલાલ નહેરુના સમયની ડૉક્ટર શ્રીમાળીની શિક્ષણ નીતિ એની ભારોભાર ટીકા કરેલી છે કે આને શિક્ષણ કહેવાય જ નહીં. અને તે વખત તો બે જ એક્ઝામ લેવાતી હતી વર્ષમાં, અને એક જ SSC બોર્ડની જાહેર પરીક્ષા લેવાતી હતી. કોલેજની પરીક્ષા ગ્રેજ્યુએશનની 4 વર્ષે લેવાતી હતી, અને પોસ્ટ ગ્રેજ્યુએશનની પરીક્ષા તાર પછીના 2 વર્ષે લેવાતી. એટલે પોસ્ટ ગ્રેજ્યુએશનની પરીક્ષા, ગ્રેજ્યુએશનની પરીક્ષા અને SSCની પરીક્ષા, માં કોઈ પણ વિદ્યાર્થી પોસ્ટ ગ્રેજ્યુએટ થાય ત્યાં સુધીમાં એ 3 પરીક્ષા આપે. હવે 3 પરીક્ષા આપ્યા થકી જો પોસ્ટ ગ્રેજ્યુએટ થવાતું હોય તો આજે તો 33 પરીક્ષા આપ્યા પછી પણ ગ્રેજ્યુએટ થવાતું નથી. એટલે જે એક્ઝામ રીડન એજ્યુકેશન છે એ એજ્યુકેશન જ નથી. તો તમે બને એટલી એક્ઝામને ઓછી કરી શકો એવી તમારી પોતાની નીતિ વર્ગખંડમાં નિપજાવવી જોઈએ, કેમ કે આજે તો શિક્ષણ આખું ગવર્મેન્ટ પર નિર્ભર છે. આ બધી યુનિવર્સિટીમાં સેલ્ફ ફાઇનાન્સના કોર્સિસ જે શરૂ કર્યા એ મેં મારી યુનિવર્સિટીમાંથી શરૂ કરાવેલ. ત્રાવણકોરની યુનિવર્સિટીને જોયા પછી મેં જોયેલું કે ગુજરાતના પૈસા MBAના પ્રોગ્રામની અંદર કરોડો રૂપિયા ત્યાં જાય છે. 7-7 લાખ રૂપિયા ફી ગુજરાતના છોકરાઓ MBA પાસ કરવાને માટે ત્રાવણકોર જઈને ખર્ચે, કોચીનમાં જઈને ખર્ચે. અને કોચીનની તે શિક્ષણ સંસ્થામાં મેં પૂછેલું MBAના ક્લાસમાં કે ભાઈ 56 છોકરા હતા તે દિવસે, તો મેં 56 છોકરાઓને પૂછ્યું કે ભાઈ કોણ કોણ ક્યાંથી આવો છો એમ. એટલે પહેલાં તો મને એમ કે એ લોકો પેલી તેલુગુ ભાષા બોલે એટલે મને તો સમજાય નહીં. એટલે મેં પૂછ્યું કે આંધ્રમાંથી કેટલા આવ્યા, કર્ણાટકમાંથી કેટલા આવ્યા, તામિલનાડુમાંથી કેટલા આવ્યા. તો એક છોકરો તામિલનાડુમાંથી, એક કોઈ કર્ણાટકમાંથી, એક આંધ્રમાંથી,
એક બંગાળમાંથી, ચાર પાંચ છોકરા બીજા સ્ટેટમાંથી આવેલા. અને પછી પૂછ્યું મેં કે આ બાકીના છોકરા ક્યાંથી આવ્યા, તો કે ગુજરાતમાંથી. 56 છોકરા ત્યાં ભણતા હતા, આમાંના બાકીના બધા ગુજરાતમાંથી આવ્યા. એટલે મેં ગુજરાતીમાં સવાલ પૂછ્યો કે જેથી પેલા શિક્ષકો બી નહીં સમજી શકે અને એના પ્રિન્સિપાલ બી નહીં સમજી શકે કે ભાઈ તમે કેટલા રૂપિયા આપ્યા, એક નંબરના કેટલા આપ્યા અને બે નંબરના કેટલા આપ્યા. એટલે પેલા કહું છોકરાઓ કે સાહેબ અમને 50,000 રૂપિયા ભર્યા તેની રસીદ આપી, પણ 6.5 લાખ રૂપિયાની કોઈ રસીદ આપી નથી. પેલા બચારાઓની અંદર એ પણ સંસ્કાર નહોતો કે આને એક નંબરના કહેવાય કે બે નંબરના કહેવાય. 6.5 લાખ રૂપિયા લીધા એક વર્ષના અને રસીદ આપી 50,000 રૂપિયાની. અને એ કોલેજમાં હું ફર્યો તો બધી જ જગ્યાએ ફ્લોર પર ગ્રેનાઇટ જડેલો છે, ગ્રેનાઇટ એક એક ક્લાસરૂમમાં. અને એ કોલેજથી બહાર બસ સ્ટેન્ડ સુધી જવાનો, પોતાના બસ સ્ટેન્ડ સુધી જવાના રસ્તા પર પણ ગ્રેનાઇટ જડેલો છે. મકું ગુજરાતના પૈસે ત્રાવણકોરમાં ગ્રેનાઇટ જડાય છે, મારી પાસે જો સત્તા આવે તો હું પહેલે જ તબક્કાને બંધ કરી દઈશ. અને મારી પાસે સત્તા આવી તો મેં 11(4) નામની ગુજરાત સરકારના યુનિવર્સિટી એક્ટની કલમ છે એનો સરમુખત્યાર સાહી વાપરીને અમલ કર્યો અને 7 મેનેજમેન્ટને મેં સેલ્ફ ફાઇનાન્સ કોલેજ બનાવવાની આપી દીધી. આજે ગુજરાતમાં જેટલી સેલ્ફ ફાઇનાન્સ કોલેજ ચાલે છે એ દરવાજો મેં ખોલેલો. અને તેથી મેં તમારા પ્રિન્સિપાલને ચા નથી પીધી, મેં તમારી ચા મેં નથી પીધી. એ ચા પીતા પહેલાં મેં એમ કહી દીધું કે આને યુનિવર્સિટી બનાવો અને કરવે યુનિવર્સિટીની સાથે એફિલિયેટ કરો અને મહિલાઓની એક્સક્લુઝિવ યુનિવર્સિટી બનાવો. એટલે મહિલાઓના જીવનને માટેના જેટલા પણ કોર્સીસ છે એ બધા કોર્સીસ કરવે યુનિવર્સિટી ઓફર કરે છે. અને મહિલા યુનિવર્સિટી બને તો ભારત સરકાર અને ગુજરાત સરકાર અને ઇન્ટરનેશનલ યુનોના ફંડમાંથી પણ આપણને પૈસા મળે તો તમે ઊંઝા જેવા ગામની અંદર બહુ સારી યુનિવર્સિટી બનાવી શકો. તો બનાવેલા શિક્ષકોમાંથી દુનિયામાં શિક્ષણ શાસ્ત્રી બની શકે એવી બહેનોને પણ તમે આ કોલેજમાંથી બનાવી શકો, સ્કોપ પેદા કરી શકો. આવતીકાલનો યુગ આવા રત્નોની શોધ કરશે, તો બીજું કંઈ નહીં તો આપણે 100માંથી 5 રત્ન તો આપણા ઊંઝા જેવા ગામમાંથી આપી શકીએ. શા માટે ધ્યેય રાખીને ન ચાલીએ? બસ તે એ પ્રયત્ન એ જ દિશામાં કરો. ટ્રસ્ટી મંડળ તૈયાર છે, માં અમે તૈયાર છીએ એમ જો ઊંઝામાં કહી શકતો હોય તો તમે પણ કહી શકો ને કે અમે તૈયાર છીએ. અને તમે કહું કે અમે તૈયાર છીએ તો આ જ કરો, 2 વર્ષમાં આ કોલેજને યુનિવર્સિટી બનાવી દો. હું બીજી વખત આવું તે વખતે હું તમારી કોલેજમાં પ્રવચન કરવા નહીં આવું, તમારી યુનિવર્સિટીમાં પ્રવચન કરવા હું એવું બનાવી દઉં. મેં જે વાત કરીને તેનો એક બીજો પ્રેક્ટિકલ ઉપયોગ તે કરો કે એક સ્ટડી સર્કલ બનાવો. તમારી મેથડનું એજ્યુકેશન, એજ્યુકેશન ફિલોસોફી ને સાયકોલોજીકલનું એજ્યુકેશન તમે તમારા વર્ગખંડમાં આપો, પણ એક સ્ટડી સર્કલ બનાવો. એ સ્ટડી સર્કલમાં સિલેક્ટેડ જે તાલીમાર્થી બહેનો હોય તેને બોલાવો અને તે લોકોની આગળ આ એજ્યુકેશનમાંથી પસંદ કરેલા પેરેગ્રાફ એ બુકના તમે વાંચો. અને ફિઝિકલ એજ્યુકેશન, મેન્ટલ એજ્યુકેશન અને વાઇટલ એજ્યુકેશન એનો સમય પૂરો થઈ જાય છે, હવે સાયકિક એજ્યુકેશનનો પ્રારંભ કરવો જોઈએ. તો પેલામાંથી થોડા થોડા પોઈન્ટ્સ લઈને પછી સાયકિક એજ્યુકેશનને ડિટેલની અંદર તમે સ્વાધ્યાય કરો તમારા સ્ટડી સર્કલની અંદર ગ્રુપમાં, કે જેથી આ લોકો પેલી મેથડો બધી શીખતા શીખતા આ સાયકિક એજ્યુકેશન કઈ રીતે ઇન્કલકેટ કરી શકાય એની કી પણ એ લોકો કરી શોધી શકશે. એટલે એવું સ્ટડી સર્કલ બનાવો. સ્ટડી સર્કલ એક્સક્લુઝિવલી મીન ફોર સાયકિક એજ્યુકેશન. અને તેમાં તમે જેટલી બહેનોને તમે ઇન્વોલ્વ કરો એટલી બુક્સ આ મિત્તલભાઈ તમને પ્રોવાઈડ કરશે. આપશે આપશે.